उदाहरण 27 पेज नंबर 193 पहली लाइन में रकम आची है पंडित अने पंडिया बे जेन एक ना प्रमाण में नफो नुकसान वेचता भागीदारो छे आपणने पाकुं सर्वैयुं आपेलुं छे। छेल्ली लाइन में जोईए आपणे शुं बनाववानुं छे जरूरी खाता અને પાકું સર્વૈયું તૈયાર કરો। તો આ દાખલો કયો છે? પ્રવેશનો દાખલો છે। પ્રવેશનો દાખલો હોય એટલે પ્રવેશના દાખલામાં જરૂરી ખાતા કયા આવશે? તો જરૂરી ખાતામાં આવશે એક પુનઃમૂલ્યાંકન ખાતું, બે મૂડી ખાતું, ત્રણ રોકડ ખાતું અને ચોથું પાકું સર્વૈયું। કોઈ પણ પ્રવેશના દાખલામાં આ ચાર ખાતા આપણે બનાવવાના હોય છે, પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સર્વૈયું। દાખલાની શરૂઆત કરીએ તો સ્ટેપ નંબર એ, મૂડી ખાતાની જમા બાજુ। હવે ધ્યાનમાં રાખો, ઉદાહરણનો દાખલો છે એટલે તમને દાખલો ગણીને આપ્યો છે, હું જેમ બોલતો જાઉં એમ તમે અંદરની એન્ટ્રી જોતા જજો। ચલો, મૂડી ખાતાની જમા બાજુ પહેલું સ્ટેપ, જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા, જૂના પાકા સરવૈયામાંથી લેવાની મૂડી, પંડિતના ખાનામાં 1,30,000, પંડ્યા 1,20,000 અને પટેલના ખાનામાં ડેશ। સ્ટેપ નંબર બે, રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, એ રકમ ક્યાંથી લેવાની? પાકા સરવૈયામાં મિલકત બાજુ રોકડ આપેલી છે, જુઓ 80,000 રકમના ખાતામાં। સ્ટેપ નંબર ત્રણ, હવાલાની ગણતરી કરવાની। હવાલા નંબર એ, નવું નફા નુકસાનનું પ્રમાણ 3:5:1 રાખી, નવું પ્રમાણ આપ્યું હોય અને પ્રવેશનો દાખલો હોય તો તમારે શું કરવાનું? કે આગનું પ્રમાણ શોધી દેવાનું। તો તમને ગણતરીમાં જુઓ 195 પેજ ઉપર ત્યાગનું પ્રમાણ શોધીને આપેલું છે। ત્યાગનું સૂત્ર શું છે? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। ત્યાગના સૂત્રનો ઉપયોગ કરી અગાઉના ચેપ્ટરમાં આ ગણતરી શીખવાડેલી છે। તો ત્યાગ શોધી દેવાનો, એણે શોધેલો છે, પંડિતનો ત્યાગ આવશે 3/9 અને પંડ્યાનો ત્યાગ છે 2/9, પણ પંડિતમાં પ્લસ છે અને પંડ્યામાં માઇનસ જવાબ આવે છે। ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીએ અને જવાબ માઇનસ આવે તો એને લખ્યું છે, જુઓ એને શું કહેવાય? લાભ। હવાલા નંબર એક, માત્ર ત્યાગની ગણતરી માટે ધ્યાનમાં લેવાનું છે, ત્યાગનું પ્રમાણ શોધ્યું એટલે એ હવાલો પૂર્ણ। હવાલા નંબર બે, પટેલ મૂડી તરીકે 50,000 રોકડમાં લાવશે, રોકડમાં લાવશે એટલે એની આમનો શું થશે? રોકડ ખાતે ઉધાર, તે પટેલના મૂડી ખાતે જમા, આમલોનમાં રોકડ ખાતું શું થયું? ઉધાર। તો રોકડ ખાતાની ઉધાર બાજુ જવાનું, પટેલના મૂડી ખાતે રકમમાં 50,000, મૂડી ખાતું આમલોનમાં શું થયું? જમા। તો મૂડી ખાતાની જમા બાજુ જુઓ, રોકડ ખાતે પટેલના ખાનામાં 50,000। બે અસર આવી ગઈ, રોકડની ઉધાર, મૂડી ખાતાની જમા બાજુ। બીજો હવાલો પૂર્ણ, હવાલા નંબર 3, લોન પર છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે। ચલો, વ્યાજ ચૂકવવાનું બાકી છે તો લોન કેટલાની છે? ઉપર દાખલામાં જુઓ 10% લોન, કેટલા ટકાની લોન છે? 10% લોન। કેટલી રકમ આપી છે દાખલામાં જુઓ? 50,000। 50,000 ની લોન ને કેટલા ટકા? 10%, તો 50,000 ના 10% કરો એટલે કેટલો જવાબ આવશે?
બે અસર આપી છે ચૂકવવાનું બાકી વ્યાજ ચૂકવવાનું બાકી એટલે શું કહેવાય દેવું પાકા સરવૈયા મૂડી દેવા બાજુ લખવાનું લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ ડાયરેક્ટ રકમ નાખવાનામાં 5000 ચૂકવવાનું બાકી એટલે શું કહેવાય દેવું વધ્યું દેવું વધે તો દેવું વધે તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ આવે ઉધાર બાજુ લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ રકમના ખાનામાં 5000 બે અસર આવી ગઈ ચૂકવવાનું બાકી પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હવાલા નંબર 4 પંડ્યાના અંગત ખર્ચના ચૂકવેલ 8000 નફા નુકસાન ખાતે ઉધારેલ છે કયા ખાતે ઉધારેલ છે નફા નુકસાન ખાતે ઉધારેલ છે જો નફા નુકસાન ખાતે ઉધાર્યા હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે જમા તો આની શું આવનંદ થશે આવનંદ આવી જશે એને સ્પષ્ટ કીધું છે નફા નુકસાન ખાતે ઉધારેલ છે જો નફા નુકસાન ના ઉધારો તો પુનઃમૂલ્યાંકન શું કરવાનું જમા અને ભાગીદારનું મૂડી ખાતું શું કરી દેવાનું ઉધાર ચલો ખતવણી કરીએ પંડ્યાનું મૂડી ખાતું શું થયું ઉધાર તો મૂડી ખાતાની કઈ બાજુ જવાનું ઉધાર બાજુ વિગતમાં શું લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતે રકમ અંદર જોઈ લો 8000 પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું જમા તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પણ વિગતમાં શું લખવાનું પંડ્યાના મૂડી ખાતે રકમમાં ડાયરેક્ટ 8000 બે અસર આવી ગઈ મૂડી ઉધાર પુનઃમૂલ્યાંકનની જમા બાજુ હવાલો પૂર્ણ 5 પુનર્ગઠનના ખર્ચા 12000 પંડિતે ચૂકવેલ છે પંડિતે ચૂકવ્યા એટલે આની શું આમનામ થાય પુનર્ગઠનના ખર્ચા છે એટલે આમનામ શું થશે આની પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે કોણે ચૂકવ્યા નામ આપેલું છે પંડિત તે પંડિતના મૂડી ખાતે જમા ખતવણી કરીએ પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું ઉધાર તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ પંડિતના મૂડી ખાતે રકમ 12000 હવાલામાં આપેલી છે પંડિતનું મૂડી ખાતું શું થયું જમા તો પંડિતના મૂડી ખાતાની જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે પંડિતના ખાનામાં લખવાના 12000 બે અસર આવી ગઈ પુનઃમૂલ્યાંકન ઉધાર મૂડી ખાતું જમા બે અસર આવી હવાલો પૂર્ણ હવાલા નંબર 6 પાઘડીનું મૂલ્યાંકન 2,70,000 આંકવામાં આવ્યું ચલો પાઘડીનું મૂલ્યાંકન છે આ કઈ પાઘડી છે નવી હવાલામાં આપી હોય એ નવી પાઘડી ઉપર પાકા સરવૈયામાં છે કઈ પાઘડી છે જૂની પાઘડી છે તો પહેલા શું કરવાનું જૂની પાઘડી માંડી વાળવાની જૂની પાઘડી માંડી વાળો તો શું આવનાર થશે જૂના ભાગીદારના મૂડી ખાતા ઉધાર કરવાના કોણ છે જૂના પંડિત પંડિતના મૂડી ખાતે ઉધાર બીજો ભાગીદાર કોણ પંડ્યા પંડ્યાના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા જૂની પાઘડી કેટલી છે દાખલામાં જુઓ પાકા સરવૈયામાં 30000 કયા પ્રમાણમાં વેચવાની
जूना प्रमाण में जूनो प्रमाण એટલે દાખલામાં આપેલું હશે ઉપર શરૂઆતમાં જુઓ 2:1 એટલે કેટલું પ્રમાણ આવશે 20000 10000 30000 ને 2:1 ના પ્રમાણમાં વેચી દેવા ખાસ યાદ રાખવાનું પાકા સરોઈયામાં જે પાઘડી આપી હોય એ કરવી પડે માંડી વાળવી પડે માંડી વાળો એટલે આ જ આમનો થાય જૂના ભાગીદારો હતા પાઘડી જમા જૂના પ્રમાણમાં વેચવાની ખતવણી કરીએ મૂડી ખાતા શું થયા ઉધાર તો મૂડી ખાતાની ઉધાર બાજુ જાઓ વિગતમાં લખવાનું પાઘડી ખાતે પંડિતમાં 20000 પંડ્યામાં 10000 અને નવા બાગીદારના ખાનામાં 10 પાઘડી ખાતું જમા થયું પણ પાઘડીનું ખાતું આપણે બનાવવાનું હતું નથી એટલે એની કોઈ ખતવણી આવશે નહીં હવે જૂની પાઘડીનું પતી ગયું હવે શું આવશે નવી પાઘડી તો નવી પાઘડી માટે શું કરવાનું તો નવી પાઘડી માટે આપણે શું કરવું પડશે ગણતરી કરવી પડશે તો જોઈએ પાઘડીનું મૂલ્યાંકન કેટલામાં કરવામાં આવ્યું 270000 માં આપવામાં આવ્યું ગણતરીમાં જો તમને ચોપડીમાં ગણતરી આપી છે પેજ નંબર 195 ઉપર પાઘડીની નોંધ જૂના ભાગીદારો પહેલો કોણ છે પંડિત પંડિત તો પહેલો ભાગીદાર લઈએ પંડ્યા તો પંડ્યા ટોટલ પાઘડી કેટલી છે હવાલામાં નવી 270000 ગુણ્યા આપણે ઉપર ત્યાગનું પ્રમાણ શોધ્યું આની ઉપર જુઓ કેટલું ત્યાગનું પ્રમાણ છે પંડ્યાનું 2:9 તો 270000 ગુણ્યા 2:9 બરાબર 60000 કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી દેવાની એ જ રીતે પંડિત પછી કોણ છે પંડ્યા પછી પંડિત તો પંડિત બરાબર નવી પાઘડી 270000 ગુણ્યા ઉપર આપણે પંડિતનું પ્રમાણ શોધ્યું છે જુઓ ગુણ્યા 3:9 બરાબર 90000 હવે નવ ભાગીદાર પટેલ નવી પાઘડી કેટલી છે 270000 ગુણ્યા નવા ભાગીદારનો હિસ્સો કેટલો છે તમને નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે જુઓ પહેલા હવાલામાં 3:5:1 જે છેલ્લું છે એ કોનું પ્રમાણ છે નવા ભાગીદારનું તો છેલ્લું પ્રમાણ કેટલું 1/3 9 એટલે 1/9 બરાબર કેટલા આવશે પટેલમાં 30000 ટૂંકમાં બધાની પાઘડી આવી ગઈ બરાબર હવે એની આમનોંધ લખવાની છે તો જ્યારે આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું ત્યારે જુઓ એકનો જવાબ પ્લસ આવ્યો છે અને એકનો જવાબ માઇનસ છે તો હવે ધ્યાનમાં રાખવાનું કે જેનો માઇનસ જવાબ આવ્યો હોય એને આપણે શું કરવું પડે ઉધાર કરવો પડે તો ત્યાગના પ્રમાણમાં જો માઇનસ કોનો હતો પંડ્યાનો તો પંડ્યાના મૂડી ખાતાને આપણે શું કરવું પડે આમનામાં ઉધાર પંડ્યાના મૂડી ખાતે ઉધાર આપણે રકમ શોધી છે ઉપર જો હાલ ગણતરીમાં પંડ્યામાં કેટલી શોધી હતી 60000 માઇનસ જવાબ આવે એને ઉધાર કરવાનો પ્લસ જવાબ આવે એને શું કરવાનું જમા કોનો પ્લસ હતો પંડિતનો તે પંડિતના મૂડી ખાતે જમા જો આપણે ગણતરી કરી છે ઉપર પંડિતની કેટલી રકમ શોધી હતી આપણે 90000 પ્લસ જમા માઇનસ ઉધાર માઇનસ કેમ ઉધાર થાય માઇનસ એટલે શું કહેવાય લાભ લાભ થાય એને શું કરવાનું ઉધાર હવે આ દાખલા
ना हो तो शू करवानो उधार तो कौन छे नव भागीदार पटेल तो पटेल ना आ बे मां मोटी खाते लखो पण पटेल मां शू लखवू पड़से चालू खाते उधार केम केम अहीं चालू खाते लख्यू कारण के आना पछीनो हवालो जुओ सातमा हवाला मां शू कीधुं छे पटेल नी मूडी ने पाया तरीके राखी पटेल नी मूडी पाया तरीके राखी एटले मूडी नी जग्याए आपणे अहीं शू लखवानुं पागड़ी मां चालू खाते लखवानुं खास याद राखजो जेनी मूडी पाया तरीके राखी होय पागड़ी नी गणतरी करो त्यारे एना मूडी खाता नी जग्याए शू लखवानुं चालू खाते रकम आपणे शोधेली छे पटेल मां जो ऊपर गणतरी करी हती आपणे 30,000 હવે સરવાળો કરો જુઓ 60 + 30 90 ઉધાર અને 90 જમા ખતમણી કરીશું 40 છે તો આપણે ચાલુ ખાતું બનાવ્યું નથી તો ચાલુ ખાતાની સીધી અસર ક્યાં આપવાની ઉધાર હોય તો પાકા સરવૈયામાં મિલકત બાજુ લખી દેવાની પટેલના ચાલુ ખાતે ડાયરેક્ટ પાના ખાના 30,000 ચલો મૂડી ખાતું શું થયું ઉધાર તો મૂડી ખાતાની ઉધાર બાજુ જાઓ પણ નામ કોનું લખવાનું પંડિતના મૂડી ખાતે પંડ્યાના ખાનામાં 60,000 ચલો પંડિતનું મૂડી ખાતું શું થયું જમા તો મૂડી ખાતાની જમા બાજુ પણ જમા છે પંગા બે છે તો બેના નામ લખવાના પટેલના ચાલુ ખાતે પંડ્યાના મૂડી ખાતે પણ રકમ સામા લખવાની પંડિતમાં 30,000 60,000 હવાલાની અસર પૂર્ણ હવાલા નંબર 6 પૂર્ણ છેલ્લો હવાલો પટેલની મૂડીને પાયા તરીકે રાખી કોની મૂડી પાયા તરીકે રાખી છે પટેલની મૂડી એની ગણતરી તમને દાખલામાં આપેલી છે તો આપણે પહેલા પટેલનો હિસ્સો જોઈએ તો પટેલને કેટલા ભાગે પ્રવેશ આપ્યો આપણે 9 પ્રમાણ આપ્યું છે પહેલા હવાલામાં કયું પ્રમાણ છે 3:5:1 તો આ એક ભાગ છે એ કોનો છે પટેલનો તો પટેલને 1/3 નો સરવાળો 5 × 3 = 8 = 9 પટેલનો 1/9 ભાગ છે કેટલી મૂડી લાવ્યો છે હવાલામાં આપેલું છે જુઓ હવાલા નંબર 2 માં પટેલ મૂડી તરીકે કેટલા લાવ્યો 50 તો આની મૂડી ઉપરથી પેલા બેની મૂડી આપણે શોધવાની છે તો શોધાશે તો અહીં પદ શું મૂકવાનું પટેલ 1/9 ભાગે 50,000 લાવે તો હવે આપણે એના આધારે કોની મૂડી શોધવાની છે પેલા બેની મૂડી શોધવાની છે બેની મૂડી અને વત્તાની એટલે ટોટલ શું થાય પેઢી આખી પેઢી તો પટેલ 1/9 ભાગે 50,000 લાવ્યો તો આખી પેઢીનો ભાગ કેટલો તો પેઢીનો આખો ભાગ કેટલો હોય 1 હોય તો 1/ કેટલી મૂડી કેમ 1 ભાગ લખ્યો પટેલને 1/9 આપ્યો તો બાકીનો ભાગ કોનો હોય પેલા ભાગીદારનો એટલે પદ આ રીતે મૂકવાનું કે 1/9 50,000 લાવે તો પેઢીના આખા 1/ કેટલી મૂડી ગુણાકાર કરવાનો 1 × 50,000 ભાગ્યા 1/9 હવે આ રીતે કરીએ તો આપણને ગુણાકાર ભાગાકારમાં તકલીફ પડે એટલે આપણે છેદ બદલી દેવાના અહીં શું કરવાનું ગુણ્યા જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લેવાના અને ભાગાકારમાં છે એને શું લેવાના ગુણાકારમાં એટલે ઉલટાઈ દેવાના 1/9 જગ્યાએ શું પર દેવાના 9/1 એટલે કેલ્ક્યુલેટરમાં સરળતાથી ગુણાકાર કરાય કરો કેલ્ક્યુલેટરમાં ગુણાકાર એટલે જવાબ કેટલો આવશે 4,50,000 પેજ નંબર 195 પર તમને આ ગણતરી આપી છે જુઓ
गणतरी जोई लेवानी आई गया 450,000। हवे आ 450,000 ने जूना भागीदारो वच्चे वेचवाना छे। जुओ तमने चोपड़ीमां वेचीने आप्या छे पंडित अने पंड्या वच्चे कया प्रमाणमां वेचीशुं आपणे એને કીધું છે હવાલામાં જુઓ પંડિત અને પંડ્યાની નવી મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી કયા પ્રમાણમાં નવું નફા નુકસાનનું પ્રમાણ તો પંડ્યા અને પંડિતનું નવું પ્રમાણ કયું 3:9 પ્રમાણ 3:5:1 ચલો પહેલો ભાગીદાર કોણ છે પંડિત પંડિત બરાબર ટોટલ મૂડી 450,000 ગુણ્યા 3 ભાગ્યા ટોટલ 9 આ 3 નો ટોટલ 9 બરાબર 1,50,000 એ જ રીતે ગણતરીમાં જુઓ પંડ્યાની મૂડી ટોટલ 450,000 ગુણ્યા 5 ભાગ્યા 9 બરાબર 2,50,000 આ બંનેની અસર ક્યાં આપવાની મૂડી ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા પંડિતમાં 1,50,000 અને પંડ્યામાં 2,50,000 હવાલાની કેટલી અસર આવે 2 મૂડી ખાતાની ઉધાર બાજુ તો બીજી અસર પાકા સરોયામાં મૂડી દેવા બાજુ જો શરૂઆતમાં આપેલું છે દાખલામાં ગણીને મૂડી અંડરલાઈન પંડિત અંદરના ખાનામાં 1,50 પંડ્યા અંદરના ખાનામાં 2,50 અને પટેલ એની આપણે હાલ સુધી નથી એ આવશે છેલ્લો હવાલો પૂર્ણ હવે જૂનું પાકું સર્વે જોવાનું જે અસર બાકી હોય આપણે આપવાની ચલો મૂડી દેવા જોઈશું પહેલા મૂડી આવી ગઈ હવે શું છે મૂડી ના ક્યાં લખવાનું મૂડી ખાતાની જમા બાજુ મૂડી અનામ જૂના પ્રમાણમાં જૂના ભાગીદારને વેચી દેવાનું 2:1 ના પ્રમાણમાં જુઓ દાખલામાં તમને ગણીને આપ્યું છે મૂડી અનામ 14,000-7,000 જૂના પ્રમાણમાં કારીગર બચત ખાતા એ શું કહેવાય દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું કારીગર બચત ખાતા રકમના ખાનામાં સીધો ભાગ 10,000 કારીગર નફા ભાગ ભંડોળ દેવું છે મૂડી દેવા બાજુ સીધો ભાગ 10% લોન દેવું છે મૂડી દેવા બાજુ ડાયરેક્ટ રકમમાં સીધી બાદ લેન્ડારો દેવું છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેન્ડારો સીધા બાદ 57,000 ચલો મિલકત બાજુ પાગડી આવી ગઈ મકાન મિલકત બાજુ ડાયરેક્ટ લખી દેવાનું જેમ છે એમના એમ ફર્નિચર પણ જેમ છે એમના એમ લખી દેવાનું મિલકત બાજુ સ્ટોક પણ એમના એમ જે છે એનો એ લખી દેવાનો દેવાદારો મિલકત બાજુ એમના એમ નવા પાકા સરવૈયામાં લખી દેવાનો રોકડ ખાતું આપણે બંધ કરીશું ત્યારે જવાબ આવશે જૂનું પાકું સરવૈયું પતી ગયું હવે આપણે પેજ નંબર 194 ઉપર જુઓ પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું પુનઃમૂલ્યાંકનની ઉધારનો સરવાળો વધુ છે 17,000 એ જ સરવાળો જમા બાજુ મૂકવાનો 17,000 માંથી જમા 8,000 બાદ કરો એટલે ઘટતી રકમ કેટલી આવી જુઓ અંદર લખેલી છે 9,000 જમા બાજુ ઘટે એટલે શું સમજવાનું ખોટ ખોટને શું કરી દેવાની વેચવાની જૂના ભાગીદાર અંદર પંડિત પંડ્યા જૂના પ્રમાણમાં વેચી દેવાના 2:1 એટલે 6,000-3,000 આ ખોટની બીજી અસર પુનઃમૂલ્યાંકનની જમા તો મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે 6,000-3,000 એની જગ્યાએ તમે એવું લખો ને વેચણી પાત્ર ખોટ
હવે આપણે મૂડી ખાતું બંધ કરીશું. પહેલું મૂડી ખાતું બંધ કરીશું પંડિતનું. પંડિતના મૂડી ખાતાની જમાવ્યાજનો સરવાળો વધુ છે. જે વધુ સરવાળો હોય એ મૂકવાનો. તો જમાનું વધુ છે 2,46,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકવાનો 2,46,000 માંથી જે રકમો ઉપર છે બધી બાદ કરવાની. એ બાદ કરશો એટલે કેટલા ઘટશે? 70,000 ઘટશે. જુઓ આપેલા છે 70,000 ઘટ્યા. એ 70,000 ઘટ્યા એ ક્યાં લખવાના? તમને છેલ્લા હવાલામાં કીધું છે. જુઓ હવાલા નંબર 7માં વાંચો. જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. એટલે આ ઘટતી રકમ ક્યાં લઈ જવાની? ચાલુ ખાતે. તો જુઓ 70,000 ની સામે લખી દીધું પંડિતના ચાલુ ખાતે. પંડિતનું પત્યું. હવે પંડ્યા, તો પંડ્યાની કઈ બાજુનો સરવાળો કરો? બંને બાજુ ઉધાર બાજુ વધુ છે. તો ઉધાર બાજુનો સરવાળો 3,31,000. એ જ સરવાળો જમા બાજુ મૂકો 3,31. 3,31 માંથી જમાની રકમ બાદ કરો એટલે ઘટતી રકમ કેટલી આવશે? 2,04,000. ઘટતી રકમ હોય તો ક્યાં લઈ જવાની? ચાલુ ખાતે. તો પંડ્યાના ચાલુ ખાતે લખેલું છે. હવે કોણ? પટેલ. તો પટેલની જમાનો સરવાળો વધુ છે 50,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકવાનો. પણ નવા ભાગીદારની જે રકમ ઘટે એ ક્યાં લખવાની? બા આ લઈ ગયા લખેલું છે. જુઓ 50,000. એ 50,000 ની બીજી અસર મૂડીવાળા ટાઇટલમાં આપી દેવાની. પંડિત પંડ્યાની લખી છે તો જોડે પટેલ અંદર 50,000. 3 નું ટોટલ 12 મૂકી દેવાનું. હવે આપણે ચાલુ ખાતા હમણાં શોધ્યા. ઘટતી રકમ એની બીજી અસર આપીએ તો પંડિતમાં, પંડિતમાં કઈ બાજુ ઘટતી રકમ? ઉધાર બાજુ. 70,000 ઘટ્યા હતા. જો ઉધાર બાજુ ઘટે તો મિલકત બાજુ અસર આપવાની. તો પાકા સરવૈયામાં મિલકત બાજુ પંડિતના, સોરી ઉધાર બાજુ ઘટે તો ક્યાં લખવાનું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું પંડિતના ચાલુ ખાતે ડાયરેક્ટ 12,70,000. પંડ્યામાં કઈ બાજુ ઘટ્યા હતા? જમા બાજુ. જો જમા બાજુ ઘટે તો મિલકતમાં લખવાનું. તો પાકા સરવૈયામાં મિલકત બાજુ પંડ્યાના ચાલુ ખાતે ડાયરેક્ટ 12,04,000. ચલો રોકડ ખાતું બંધ કરવાનું. ઉધારનો સરવાળો 1,30,000. જમા બાજુ મૂકવાનો 1,30,000. 1,30 માંથી 0 બાદ કરો એટલે ઘટતી રકમ કેટલી આવશે? 1,30,000. બાકી આગળ લઈ ગયા. આ બાકી આગળ લઈ ગયા બીજી અસર પાકા સરવૈયામાં મિલકત બાજુ રોકડ ખાતે ડાયરેક્ટ 1,30,000. આટલું કર્યા પછી પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કરવાનો. જો બંને બાજુનો સરવાળો સરખો થાય તો તમારો દાખલો બરાબર છે.